એક હું પાછા પ્રોગ્રામમાં બેસી જાઉં ને ભાઈ, પછી મને ખબર ન રહે હું ક્યાં છું એમ. હું અતિ ભાવમાં આવી જાઉં મિત્રો. એટલે ઓલો રોજ બોલતા હોય ને એવું સારું બધે બોલાય જાય ઘણી વાર. હકીકત રોજ બોલતા હોય એવું દરેક જગ્યાએ બોલાય જાય. હું પેલા ઓલો ધૂન ગૌરવતો ને, પછી તમને બધાને એમ થાય કે જાદુ બાપા બેન કેમ કરી દીધા. એની પાછળ એક મોટું રહસ્ય છે, અહીં ખોલ નાખું ભોળાનાથના સાનિધ્યમાં. એમાં હું જાદુ બાપાના અવાજમાં નરેશભાઈ ધૂન ગૌરાવતો, જાદુ બાપાના અવાજમાં. પછી ધૂન ગૌરાવમાં એક શબ્દ કાયમ એનો એ જ યુઝ કરતો કે જે તાળી નહીં પાડે એને લકવા થાય. આવું આવું બોલતો, કારણ કે તે મારી બુદ્ધિનું એ લેવલ હશે મને ખબર નહીં. અને સાહેબ એક બહુ મોટા માણસે બેંગ્લોરમાં, મૂળ આપણા ગુજરાતી, સાહેબ મારો પ્રોગ્રામ રાખ્યો, એના ઘેરે મારો ઉતારો, એની ગાડી મને એરપોર્ટ લેવા આવી, એના ઘેરે જ જમ્યો અને એના બાપાને પેરાલિસિસ, વ્હીલચેરમાં એને પ્રોગ્રામમાં હોલમાં આગળ બેસાડ્યા અને રોજના ક્રમ પ્રમાણે મારે બોલાઈ ગયું. અને વડીલ હામાં બેઠેલા, સાહેબ એના હાથ આમ ભેગા ન થતા, અને મારે આવું બોલાઈ ગયું. આખા હોલમાં સન્નાટો, કારણ કે એ આયોજકના મેઇન માણસ હતા. મને અંધારા મળ્યા આવવા, હકીકત બન્યું. મને આઘાત લાગી ગયો, હાય હાય, આપણે આપણે જે માણસો બોલાવે અને એના જ પરિવારને આવો ઘા લાગે. અને આયરના દીકરાને થી આવું તો ન જ કરાય એવું મને અંદરથી લાગ્યું. સોમનાથ દાદાના સાનિધ્યમાં બેઠો છું બાપુ, ખોટું નહીં બોલું. મેં એવું કીધું, આજ કાંઈક ફેરફાર ન થાય તો છેલ્લો પ્રોગ્રામ. આવા પૈસા ન જોતા, કે પૈસા લઈ માણસો આપણને પૈસા દઈને બોલાવે અને એના ને એના પરિવારને ઘા લાગે એવું બોલાય જાય. હું છું આખો હોલ છું, હું આ ઊંધું કહીને બેસી ગયો. પછી મેં કીધું કે હવે એક કડી મારે બે ત્રણ ટ્રાય કરવી છે, બે ત્રણ કડી ધૂનની ગાવી છે, અને આમાં જેને તકલીફ હોય અને પ્રેમથી તાળી પાડે અને ફેર ન પડે તો આ માયા આયરનો છેલ્લો પ્રોગ્રામ હશે. કારણ કે એ સાંભળનાર વડીલને ખબર પડી કે આ હવે માયાભાઈ બોલ્યો છે, એ મારા માટે બોલ્યો છે. અને સાહેબ એ સુઈ માણસે અંદર ઉર્જા કંઈક પડી છે, અને એ સુઈ માણસે મહેનત કરી, શું એને હિંમત કરી, સાહેબ બીજી ત્રીજી કડી એ બાપો તાળીયું પાડતો પડતો સાહેબ વ્હીલચેરમાં લઈ ઉભો થઈ ગયો બાપો. નાખા હોલે જે, એટલે એ મારાથી નહીં, પણ કહેવાનો મતલબ કે મારી જે કાંઈ શક્તિ અંદર કામ કરતી, મેં કેટલું કોને કોને ત્યારે યાદ કર્યા છે, સોમનાથથી લઈને કૈલાસ સુધી ગયો હશે ને ત્યારે ત્યારે. અને ત્યારે જ આ માળાનો બેરખો હું રાખતો હોય, એ તે ને તે બાપાને હવારમાં એના હાથમાં દેતો આવ્યો. હજી બાપા પાસે બેરખો છે, મેં બીજો કર્યો. કહેવાનો મતલબ કે કાંઈક તો છે, હાવ એવું નથી. આ એટલા બધા સાંભળતા હોય એમાં બધાને ન લાગે, એટલા ખારવાની બોટું હાલે સાહેબ બધાય ન બુડે એમ. એટલા સંતો પૂજ્ય મોરારી બાપુ થી લઈને કેટલા સંતો પ્રવચન કરતા હોય, તે પ્રવચનમાં બધાય ન બુડે. કોઈ પકડી લે, યાદ આવ્યું એટલે કહું. વચ્ચે એક પ્રસંગ રામકથા એક હાલતી હતી, મુસલમાનનો એક છોકરો, મૂળ ઘરે ખાવાનું નહીં, ભૂખ્યો એવો છોકરો, ગરીબ માણસનો છોકરો, આમ થોડો મગજનો તીખો સ્વભાવનો એવો, પણ એક રામકથા ચાલતી હતી ત્યાં છેલ્લે આવીને બેસી ગયો. કે એને એટલી ખબર કે આ કથા પૂરી થાય ત્યારે ભોજન હોય, અહીંયા હરિહર હોય, ઝપટ કરીને વયા જાવું, બીજી કોઈ શ્રદ્ધા નહીં, કોઈ લાગણી નહીં, હાવ કોરી સિલોટ આ વિષય નહીં એનો, પણ એક ખાલી જમવા કે આ પૂરું થશે ત્યારે જમીન પછી વયા જાવ. હવે એ છેલ્લે બેઠેલો, આમાં ઘણી વાર પહેલા બેઠા હોય, વર્ષોથી બેઠા હોય, વિકેટ કીપરથી કેસ કદાચ ન પણ થાય, અમુક બાઉન્ડ્રી ઉપર કેસ કરી લેતો હોય છે. મુસલમાનનો દીકરો આમ છેલ્લે બેઠેલો, ને એમાં વ્યાસપીઠ ઉપર લે જે શેલ દાદા જેવા પીઠ માણા કથા વાંચતા હતા, એને વળી કહેવાય ગયું કે ભગવાન રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, રામ બધાને રોટલો આપે છે. અને ઓલાને પણ વાંદરી પાનું ફીટ થઈ ગયું. કેમ
આ જોવું છે, રામ મને રોટલો આપે કે નહીં, સુતાને જગાડીને આપે છે. શાસ્ત્રી બાબા તો આખું વિશીને જ બોલતા હતા. નરસિંહ મહેતાનું પદ ગાયું, છદવને વાલો મારો આપ છે, આપ છે સુતાને. સુતાને જગાડી વધારે ફિટ થયું ઓલાને. તો સાહેબ છોકરા શું કર્યું કે આજે અહીંયા નથી જમવું, હવે મને હુતા જગાડીને ભગવાન જમાડે તો જ આ જમવું છે. સાહેબી માણસ ને આવતો થયો અને તેને ગામને તરફેટે એક વહીવટીઓ વડલો કહેવાતો, ત્યાં રાતે ચોર સિવાય કોઈ ન આવે. વટે માર્ગું ધોળે દિવસે એ 10-15 જણા હારે હોય તો ઘડી પોરો ખાય, બાકી એકલો માણસ ત્યાંથી પસાર ન થઈએ કે એવો ઘેઘુર વડલો જંગલની વચ્ચે. આ છોકરો ત્યાં જઈને હોઈ ગયો, વડલે ચડી ગયો, મોટી ડાળું હતું એ ડાળાના કોલારની અંદર એ છોકરો હોઈ ગયો. નક્કી કર્યું કે આજ હવાર થાય ત્યાં સુધીમાં જો રામ રોટલો આપે તો ઠીક, નહીતર કાયલ ઓલા વાંચે છે ને એના જટિયા નો ખેરી નાખું તો કેજો. આવી રીતે બધાને ભોળવો છો, આવું ખોટું બોલો છો, આજ મારે અખતરો કરવો એમ કરીને માણા વયો ગયો. બે એક એક તો રોટલો દેખાય ને, એક ઓલા વ્યાસપીઠ ઉપર જે દાદા બેઠા હતા આવા એ દેખાય કે આજ આને પાડી દેવા હવાર થાય. બન્યું કેવું, આ દ્રષ્ટાંત નથી, હો દાખલો નથી, હકીકતની ઘટના બની ચૂકી છે એ વાત હું તમને કરું છું. તમે આ કોઈ એમ ન માનતા કે માયાભાઈ દાખલો આપે, આ દ્રષ્ટાંત નથી, આ હકીકત બની ગયેલું. સાહેબ એ છોકરો સુઈ ગયો ત્યાં વડલા ઉપર ચડી ગયો, પણ એ ગયો બરોબર સાંજના સમયમાં, પણ એ ગયો એ પહેલા એક જાન ત્યાં રોકાણેલી, આખી જાન એ બધા બપોરનું ટીમણ ત્યાં કરેલું અને પછી જાન ત્યાંલી વહી ગઈ. રાતે જે ગામમાં એ જાનને પણવા જતી હતી ત્યાં પોગી અને ત્યાં વરરાજાના રાતે ફેરા હાલે. ફેરા ફરતા ફરતા દાદા રાતના 11 વાગ્યા વરરાજાને કહે કે હવે ખાવા ફેર ચૂક જે છું એ, પણ એને કંઈક ઓહટા જેવું થયું. તરત ડાકલાવાળાને બોલાવ્યા, ભુવાને બોલાવ્યા, વરરાજો ધૂણ્યો, કોણ છો? તાકે હું ફલાણી છો. કોણ કોણ છો? તાકે અમે 9 ઘરા છીએ. 9 ક્યાંથી આવ્યા? તાકે વડલેથી. આવવાનું કારણ તક તમે બધાય જમ્યા, અમને ન જમાડ્યા એટલે અમે જમવા આવ્યા છીએ. એટલે વરરાજાની માથેલી સાહેબ 9 થાળી તૈયાર કરીને ફેરવી, જે આઈટમ હતી એવી 9-9 થાળી તૈયાર કરી. એ 9 થાળી તૈયાર કરી અને 15 જણા રાજ્ય વડલે મૂકવા ગયા. વડલા એટલે થાળીઓ મૂકી દીધી, ઓલાય તરત મુઠ્ઠી વાળ્યું બધા એ વયા ગયા. ઓલો તો સુઈ ગયેલો છે, એમાં ચોર આવ્યા, ટેકલી ચોરી કરીને ભાગ પાડવા વડલા હેઠે આવ્યા. આમ બત્યું કર્યું તો થાળીયું પડેલી હતી. એક ચોર કે ભાઈ ભાઈ હો, વંડિયું ઠેકી ઠેકીને મરી ગયા, ભૂખે આજે એવી લાગી હતી, આમ જો કોકા આમ જમવાનું કોકનું પડ્યું. એક એનો જે ચોરનો નાયક હતો ને એને કીધું ખબરદાર અડતા નહીં, કોકે દવા નાખીને આપણું ગોયું પકવી દીધા નાખ્યું હોય કોકે. તો ઓલો કે પણ હજી આ ગરમ જ લાગે દાળે હતી એટલે, તો તું કે હમણાં જ કોક મૂકી ગયું એટલેમાં ત્યાં ગોવા ગયો. બચ્ચું કરો બધી કરી તો જાડવામાં હુતેલો એ જોઈ રહ્યો અહીંયા જગ્યા હેઠો ઉતાર, હેઠો ઉતાર. બોલો કે ભાઈ હું વાગ્યો ને ભાઈ, હેઠો ઉતાર, હું વાગ્યો, બે અહીંયા ખા. બોલો કે પણ મને ભૂખે નથી લાગે ખાવામાં, આજ હોવો જોયો આજ વિશે હાલ હાલ. એટલે બોલે ચોરે બે જણા પકડી રાખ્યો અને દરેક થાળીમાં લઈ એક એક આઈટમ બધી લઈ અને એક એક બટકો ખવડાવ્યું ત્યાં તો ધરાઈ ગયો. 9 થાળીમાં લઈ એટલા બટકા દાળ ભાત આપ્યા, જેટલું આઈટમ બધું ખવડાવ્યું, પાણી પાયું, બેસાયા આના મનો અડધો કલાક થઈ. પછી ઓલા ચોરે કીધું તને કઈ થાય? થાય તને કઈ? બોલો કે હા. હું થાય? હું તો મુસલમાન નો દીકરો, મેં તો રામનું નામ આજે સાંભળ્યું, પણ આજ મને એવું થાય કે હવરમાં જઈને ઓલા શાસ્ત્રી બાપા હતા ને એના પગ પકડીને એની કંઠી બાંધી લેવી છે મારે. અને તમે હિન્દુના દીકરાથી ચોરીઓ કરો છો, તમને રામ ઉપર ભરોસો નથી, ભલા માણા હું તો એવા વિચાર થાય હું તો તમે મને જગાડીને ખવડાવ્યું અને મેં સાંભળ્યું છે ને મોટેલી કે આપે છે સુતાને જગાડી, અને ખરેખર આજ મને હુતાને જગાડીને ખવડાવ્યું છે. સાહેબ કહેવા ગયો એ ચોરે ત્યારે નક્કી કર્યું કે આજથી આની હારી આપણે, અને હવારમાં કથામાં ગયા, શાસ્ત્રી બાપાના પગમાં પડ્યા, શાસ્ત્રી બાપાનો નામે મન બધી પણ એનો શિષ્ય બન્યા અને એનો સેવક બન્યો. અને એણે પહેલી સાખી લખી કે અજગર કરે ને ચાકરી, પંચી કરે ને કામ. પછી
अनूप नाम तुनु दास अनूप यू कहे सबका दाता राम अजगर करे न चाकरी पंछी करे न काम કહેવાનો મતલબ લાગી જાય તો મેળાવે, પછી કોણ છે કેવો છે એ નહીં, ભરોસો લાગ્યો એટલે લાગ્યો સાહેબ. અને જે માણસ ભરોસે રહે એને કોઈ દી તકલીફ ન પડે.